Hello students, hope you all are doing well. See, in previous sessions in entrepreneurship development and ethics, we have discussed about certain institutions that are purely supporting small business. Barabar ema small scale industries board ane eni sathe je che e SIDO એટલે small industrial development organization આ બંને જે છે એના functions અને એના roles જે છે એ આપણે discuss કરીએ. બે લોકો એવી ઇન્સ્ટિટ્યુશન છે કે જે પ્યોરલી સ્મોલ સ્કેલ બિઝનેસ જે છે એને હેલ્પ કરશે. કોઈ હાયર પરચેસ કરવા માટે હેલ્પ કરશે, કોઈ મશીનરી લેવા માટે હેલ્પ કરશે, તો કોઈ જે છે રિસોર્સિસ અક્વાયર કરવા હેલ્પ કરશે, રાઈટ? સો એ પર્સ્પેક્ટિવથી આપણે બંને ઓર્ગેનાઇઝેશન જે છે એ કેવી કેવી હેલ્પ પૂરી પાડે છે એ કીધું હતું. હવે અહીંયા જે છે એ SSI DC જે છે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપેલી છે, એટલે કે સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બરાબર? એટલે કે આ કોઈ ઇન્ટરનેશનલ લેવલ કે નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યુશન નથી, ઇટ ઇઝ અ સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન છે. દરેક સ્ટેટની જે છે એ પોતપોતાની સેપરેટ હોય, બરાબર? સો સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એના વિશે તમને આપેલું છે. SSIDC ફોર સેટઅપ ઇન વેરિયસ સ્ટેટ્સ અંડર ધી કંપનીઝ એક્ટ 1956. તમે દરેક લોકો કંપની ધારો ભણી ગયેલા છો 1956, બરાબર? એના અંડરમાં જે છે એ બધા સ્ટેટની અંદર આવી SSIDC જે છે એ બનાવવા માટે એ લોકોએ એફર્ટ્સ કરેલા છે, બરાબર? આવા એફર્ટ્સ જે છે એ શું કામ કરવા પડે, કારણ કે સી ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યુશન છે કે જે પ્યોરલી કોઈ પણ એક રિજિયનને જ હેલ્પ કરતી હોય કે એ જગ્યાના જ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને હેલ્પ કરતી હોય. તમારે આખા આખા સ્ટેટના જેટલા પણ એરિયાઝ છે, વેધર ઇટ ઇઝ રૂરલ, સબ અર્બન, અર્બન એરિયાઝ, બરાબર? તો આ તમામ એરિયાઝ જે છે એને તમારે ટાર્ગેટ કરવા છે. તો એ પર્સ્પેક્ટિવથી આ સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન હોય તો તમને એક્ઝિક્યુશન કરવું ઇઝી પડે, બરાબર? સો એ એક પર્સ્પેક્ટિવ આપેલું છે. આગળ તમને કીધું છે કે એઝ અ સ્ટેટ ગવર્મેન્ટ અન્ડરટેકિંગ્સ ટુ કેટર ધી પ્રિન્સિપલ નીડ્સ ઓફ સ્મોલ ટાઇની એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધી સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરીઝ અંડર ધીર જ્યુરિસડિક્શન, બરાબર? એટલે દરેક સ્ટેટનો કંઈક કાયદો હોય, જેની રીતે કન્ટ્રીનો લો છે એવી રીતે દરેક જે છે એ રાજ્યના પણ કાયદા હોય. જેમ કે આપણે અહીંયા દારૂ પીવું જે છે એ બેન છે, બીજા બધા રાજ્ય જે છે એની અંદર એની છૂટ છે, તો એવી જ રીતે અમુક સ્ટેટ જ્યુરિસડિક્શનના અંડરમાં લોઝ આવતા હોય એના કાયદામાં, બરાબર? તો એ કાયદાને તમે કેવી રીતે ટ્રીટ કરો છો એ વસ્તુ અહીંયા આપેલી છે, બરાબર? એટલે કે જેટલા પણ રાજ્ય છે એ તમામ રાજ્ય જે છે એને એના સ્મોલ ટાઇની અને વિલેજ ઇન્ડસ્ટ્રી જે છે એને એ લોકો એન્કરેજ કરવા આ ફંક્શન્સ પરફોર્મ કરે છે. ફર્સ્ટ જે છે એ ફંક્શન છે કે ટુ હેલ્પ SSI, એટલે કે સ્મોલ સ્કેલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર? એવી ઇન્સ્ટિટ્યૂટ જે છે એને હેલ્પ કરે છે શું કરવા માટે, તો કે રો મટીરિયલ જે છે એ પ્રોક્યોર કરવા માટે, રો મટીરિયલ જે છે એ અવેલેબલ કરાવવા માટે કે જે ઇઝીલી અવેલેબલ નથી, બિકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ ગેટ રો મટીરિયલ. ત્યાંથી તો તમારી પ્રોડક્શનની શરૂઆત થાય, જ્યાંથી તમારી પ્રોડક્શનની શરૂઆત થાય છે ત્યાંથી તો તમને ખબર પડશે, ખ્યાલ આવશે કે ભાઈ આવી રીતની જે છે એ વસ્તુઓ કરી શકાય એમ છે, ફાઇન? સેકન્ડ તમને કીધું છે ટુ ઓફર હાયર પરચેસ સર્વિસીસ ફોર પરચેઝિંગ મશીનરી. મશીનરી પરચેસ કરવા માટે હાયર પરચેસ જે છે એની સર્વિસીસ પણ આ લોકો પૂરી પાડે છે, એ પણ ઓફર કરે છે. આ દરેક લોકો જે છે એ પોતાની માલિકીના મશીન જે છે એ પરચેસ કરી શકે એવું જરૂરી નથી, બની શકે કે એને હાયર પરચેસિંગ કરવાની જરૂરિયાત પડે, અને હાયર પરચેસિંગ કરવાની જરૂરિયાત પડે છે તો એ કેસની અંદર જે છે એ તમે પ્રોપરલી આ સર્વિસીસનો યુઝ કરી શકો છો, ફાઇન? જેમાં સ્ટેટ ગવર્મેન્ટ તમને હેલ્પ કરશે ટુ પ્રોવાઈડ સીડ કેપિટલ ટુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એઝ એન એક્સટેન્શન ઓફ ગવર્મેન્ટ આસિસ્ટન્સ, બરાબર? જ્યારે ત્યારે તમે તમારો ધંધો શરૂ કરો છો તો તમારા ધંધા માટે કંઈક ને કંઈક તો મૂડી જોશે છે, બરાબર? જેને આપણે ધંધાની બહુ બેઝિક એવું ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, તો આ બેઝિક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ગવર્મેન્ટ આસિસ્ટન્સની જરૂરિયાત પડશે, અને જેટલા ગવર્મેન્ટ આસિસ્ટન્સની એ લોકોને જરૂરિયાત પડે છે એ તમામ પ્રકારના આસિસ્ટન્સ SSIDC જે છે એ પૂરું પાડશે, વિચ ઇઝ અ સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન,
બરાબર, અને આમ સરકાર હેલ્પ કરતી હોય તો તમને જે છે એ વસ્તુને કેરી કરી જવામાં ઇઝી પડે, બીકોઝ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ તમારી પાસેથી કાંઈક ને કાંઈક ઇન્ટરેસ્ટ લેશે. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ પ્રોવાઈડ ટેકનિકલ એન્ડ મેનેજરિયલ આસિસ્ટન્સ ટુ વેરિયસ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ. બરાબર, જેટલા પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એને અલગ અલગ પ્રકારનું ટેકનિકલ અને મેનેજરિયલ હેલ્પ જે છે એ પ્રોવાઈડ કરે છે. કોણ? તો કે આ SSIDC. અને SSIDC જેટલે પણ તમારા ટેકનિકલ અને મેનેજરિયલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરશે, તો એક વસ્તુ તમે સમજી લો કે આજે દરેક કંપની જે છે એને સૌથી વધારે ટેકનિકલ આસિસ્ટન્સની જરૂરિયાત છે, બીકોઝ મોડર્ન બિઝનેસીસ જે છે એ ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ છે. જેટલી તમારી કંપની અંદર ટેકનોલોજી સારી, જેટલી તમારી કંપની અંદર ટેકનોલોજી વધારે, એ પ્રમાણે જે છે એ તમને સારું કામ કરવાનો ચાન્સ મળશે. બરાબર, જેટલું સારું તમે કામ કરી જાણો એટલો જ તમારો બિઝનેસ વધારે ગ્રો કરશે. જેટલો તમારો બિઝનેસ ગ્રો કરશે ઇવેન્ચ્યુઅલી તો ગવર્મેન્ટને જ એનો ફાયદો મળવાનો છે. બરાબર, નેક્સ્ટ તમને કીધું છે એનું ફંક્શન ટુ પ્રમોટ પ્રોડક્ટ્સ ઓફ SSI સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધી માર્કેટ એન્ડ ઓલ્સો આસિસ્ટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન માર્કેટિંગ બાય ધેમસેલ્વ્સ એઝ વેલ. બરાબર, એટલે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી વાળાની પ્રોડક્ટ જે છે એને એ લોકો માર્કેટમાં પ્રમોટ પણ કરી દેશે અને સાથે સાથે જે છે એ માર્કેટિંગ પણ કરી આપશે એની પ્રોડક્ટ. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપેલું છે, એ પર્સપેક્ટિવ એ લોકો કામ કરશે. નેક્સ્ટ તમને કીધું છે ટુ અન્ડરટેક કન્સ્ટ્રક્શન ઓફ ફેક્ટરી શેડ્સ ઓફ SSI બિલ્ડિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એન્ડ પ્રોવાઇડિંગ ફ્યુ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. યસ, જે કાંઈ પણ બિલ્ડિંગ છે, જે કાંઈ પણ પ્રિમાઇસીસ છે, બરાબર, આજે તમે ફેક્ટરી ચાલુ કરવા માગો છો તો ફેક્ટરી શેડની અંદર તમે જે કાંઈ પણ મશીન ને મટીરિયલ ને એ બધું છે ઇન્જેક્ટ કરશો તો ક્યાં, તો તમે લઈ આવશો તો ક્યાં, તો એના માટે જે છે આ લોકો હેલ્પ કરે છે. સેકન્ડ વાત તમને કીધું છે બિલ્ડિંગ અપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બિલ્ડઅપ કરવું એ બહુ મોટું ટાસ્ક હોય છે કોઈ પણ બિઝનેસમેન માટે, કોઈ પણ એન્ટરપ્રિન્યોર માટે. એની અંદર આ SSIDC જે છે એ તમને હેલ્પ કરશે. બરાબર, બીજું તમને એ કીધું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી આપશે, આના સિવાય પણ બીજી બધી. બરાબર, આના સિવાય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી દેવી એ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી હોય તો તમને ગ્રો થવાનો ચાન્સ રહે. બરાબર, અને તમે ગ્રો થઈ શકો તો ઇવેન્ચ્યુઅલી સરકારને જ ફાયદો છે, સરકારને એક મોટું જે છે એ બિઝનેસ યુનિટ મળશે. બરાબર, નેક્સ્ટ જે છે એ તમને કીધું છે SISE. બરાબર, SISE બેઝિકલી SISE જે છે એ એવું ફંક્શન પરફોર્મ કરે છે કે જે ફંક્શનને નોર્મલી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટે પરફોર્મ કરવાના હોય. બરાબર, શું કામ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું પરફોર્મન્સ જે છે એને આપણે ડિસ્કસ કરીએ છીએ. બેઝિકલી જે છે એ આ SISE જેટલી પણ છે એ એક એવી વસ્તુ છે કે જેમાં તમે ટ્રેનિંગ આપી શકશો, તમે એ લોકોને જે છે એ તૈયાર કરી શકશો, તમે એ લોકોને અલગ અલગ પર્સપેક્ટિવ જે છે એનું એજ્યુકેશન આપી શકશો, તો એ લેવલની છે. બરાબર, એટલે કે સપોર્ટિંગ ઇન્સ્ટિટ્યુશન છે, બટ કયા વેની અંદર, તો કે ટ્રેનિંગ આસ્પેક્ટની. બરાબર, જોઈએ SISE વર્ક સેટઅપ ટુ પ્રોવાઈડ કન્સલ્ટન્સી એન્ડ ટ્રેનિંગ ટુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રિન્યોર્સ. બરાબર, સ્પેસિફિકલી કન્સલ્ટન્સી ને ટ્રેનિંગની સર્વિસીસ આપે છે. કોને? તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એન્ટરપ્રિન્યોર લોકોને. બરાબર, ધ એક્ટિવિટીઝ ઓફ ધીઝ ઇન્સ્ટિટ્યૂટ્સ આર કોઓર્ડિનેટેડ બાય ધી ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ ડિવિઝન ઓફ DCSSI. એટલે કે જેટલી પણ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર પણ આવા કોર્પોરેશન્સ છે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એના માટે કામ કરે છે. બરાબર, તો આ એનું જ એક જે છે એ એવું કહી શકાય કે સિસ્ટર કન્સલ્ટ અથવા તો એનું એક મેનેજરિયલ ડિવિઝન છે. ફાઇન, તમને ત્રણ ફંક્શન્સ આપેલા છે એના, કે ટુ પ્રોવાઈડ ટેકનિકલ સર્વિસીસ ટુ સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર્સ ઇન ઓર્ડર ટુ પ્રોવાઈડ સપોર્ટ ઇન ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ અપગ્રેડેશન. બરાબર, ફંક્શન કેવી રીતે કામ કરે છે? તો કે ટેકનિકલ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે,
સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર્સ જે છે એને કેવી રીતે તો કે ટેકનોલોજી ડેવલપમેન્ટ અને અપગ્રેડેશન કરાવીને. આજે ટેકનોલોજી ડેવલપમેન્ટની દરેક બિઝનેસની જરૂરિયાત છે જ, બરાબર. અને જેટલા આપણે વધારે અપગ્રેડ થશું, બરાબર, એટલું આપણને ટેકનોલોજીના એક્વિઝિશનનો ચાન્સ વધારે છે. જેટલો એક્વાયર કરવાનો ચાન્સ વધારે છે, એટલો ડેવલપ થવાનો ચાન્સ વધારે છે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે ટુ ઓર્ગેનાઇઝ એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, દેર બાય કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ જનરેશન ઓફ પોટેન્શિયલ એન્ટરપ્રિનર ઇન ધ નેશન. કહેવાનો મતલબ એવો છે કે ઈડીપી જે છે એ ઓર્ગેનાઇઝ કરવા, જેથી કરીને કમિંગ એન્ટરપ્રિન્યોર્સ જે છે એને ચાન્સ મળી રહે, બરાબર. કારણ કે બેઝિકલી આપણે ટાર્ગેટ કમિંગ એન્ટરપ્રિન્યોર્સને જ કરશું, અને એના માટે તો આ ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે મૂકેલા છે. ફાઇન. થર્ડ તમને કીધું છે ટુ પ્રમોટ ધ પ્રોડક્ટ્સ ઓફ SSI ઇન ડોમેસ્ટિક માર્કેટ. યસ. ડોમેસ્ટિક પીપલ જે છે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની પ્રોડક્ટને લેતા થાય, એક તો તમારો મેઇન ટાર્ગેટ છે, એ જ તો જે છે એ મેઇન વસ્તુ છે તમારા માટે. ફાઇન. સો આ સેશનની અંદર બે ઇન્સ્ટિટ્યુશન ડિસ્કસ કરી, કમિંગ સેશનની અંદર બીજી ઇન્સ્ટિટ્યુશન ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.